આજના દિવસે સન 1971 માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું જેમાં ભારતે જીત મેળવી હતી આજના આ દિવસે ભાવનગરમાં પરમવીર ચક્ર મેળવનાર એવા યોગેન્દ્રસિંહ યાદવ ભાવનગરમાં આવ્યા છે ત્યારે તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય શૌર્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ જોડાયા હતા સામાન્ય રીતે પરમવીર ચક્ર એવોર્ડ મરણોપરાંત આપવામાં આવે છે પરંતુ કેટલાક વીર જવાનોને મોતના મુખમાંથી બચી ગયા બાદ તેમને હયાતીમાં પણ એવોર્ડ આપવામાં આવ્યા છે સન ઓગણીસો નવ્વાણું પાકિસ્તાનના કારગિલ હુમલા વખતે સરહદે થયેલા પરિષદ દ્વારા પ્રકારે સન્માન માનો તેમને લોકો સમક્ષ લાવવાનો વિશિષ્ટ ઉપક્રમ યોજાયો છે યોગેન્દ્રસિંહ યાદવ આજે વહેલી સવારે જ ભાવનગર આવી પહોંચ્યા હતા વહેલી સવારે તેમણે નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનોને સંબોધ્યા ત્યારબાદ યા ચોખ ખાતે આવેલા શહીદ સ્મારકે पुष्पांजलि अर्पण करी शौर्य विजय यात्राમાં જોડાયા હતા તેમની સાથે ભાવનગરની જનતા પૂરા ઉત્સાહ અને જોમ સાથે મોટી સંખ્યામાં જોડાયા ત્યારબાદ એમકેબી યુનિવર્સિટી ખાતે યોગેન્દ્રસિંહ યુવા વિદ્યાર્થીઓ ਨੇ સંબોધન આવ્યા હતા અને દેશ હિત خاطر આર્મીમાં જોડાવવા ઈચ્છતા લોકોને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું આજ જો 16 ડિસેમ્બર વિજય દિવસ જો मना रहे हैं और साथ ही साथ कारगिल युद्ध के परमवीर चक्र विजेता योगेंद्र सिंह जी यादव का भावनगर स्वागत कर रहा है तब मैं ये याद करना जरूर बात बताना जरूरी समझता हूँ कि मैं ऑपरेशन कैक्टस ले ली जो ये बांग्लादेश का विजय की बात हो रही है उसका एकमात्र भावनगर का जीवित साक्षी हूँ मैं जो है जब से लड़ाई शुरू हुई तीन दिसंबर उन्नीस से लेकर सोलह तारीख तक जो है बांग्लादेश के अंदर

હાલમાં સુબેદાર મેજર છે તેઓ વધારી રહ્યા છે તેનું સ્વાગત માટે ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન તેનું હાર્દિક સ્વાગત કરવા માટે સબ માજી સૈનિકો એકઠા થયેલા હતા વિપુલ જીટીવી ન્યૂઝ ભાવનગર